સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા પાડોલી ગાંધી રોડ પર આવેલા પ્રજાપતિ સમાજની ખાતે G20 સમિતિ અંતર્ગત વૈશ્વિક મંચ પર ભારત વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અમદાવાદના પ્રકાશચંદ્ર પટેલ નાગરિકોને માર્ગદર્શન આપ્યું હતું. ભારત G20ની પ્રતિનિધિત્વ કરવાનું છે તેમાંની માહિતી લોકો સુધી પહોંચે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિષયો પર જેવા કે પર્યાવરણ, વેપાર, સ્ટાર્ટઅપ, આરોગ્ય અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલી નાગરિક સહકારી બેંકના ગૌતમભાઈ વ્યાસ, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પ્રમુખ બળવંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ આયોજિત G20 સમિટ અને વૈશ્વિક મંચ પર ભારત વિષય પર બારડોલી ખાતે સેમિનાર યોજાયો. બારડોલીના પ્રબુદ્ધ નાગરિકોની વિશાળ હાજરી વચ્ચે શ્રી ગૌતમભાઈ વ્યાસ અને શ્રી પ્રમુખ વક્તા શ્રી પ્રકાશચંદ્રજી પટેલે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. બારડોલીના નાગરિકોનો આ તકે હું આભાર વ્યક્ત કરું છું અને મારી બેંકના કર્મચારીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. પ્રોગ્રામ ખૂબ મોટી હાજરીમાં સારી રીતે સરસ યોજાયો. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન બેંક જે છે બારડોલી ખાતે આ કાર્યક્રમ વૈશ્વિક મંચ પર ભારત આ વિષય પર G20 જે ભારત પ્રતિનિધિત્વ કરવાનું છે એ વિષય પર નાગરિકોને વિસ્તૃત જાણકારી મળે એ માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અલગ અલગ શહેરોમાં આ પ્રકારના વિચારગોષ્ઠીના કાર્યક્રમો થાય છે. અહીંયા આવેલા પ્રબુદ્ધ લોકો વચ્ચે જે ભારત પ્રતિનિધિત્વ કરવાનું છે અને જે વિષયો છે અલગ અલગ એ વિષયોની વિસ્તૃત જાણકારી મળે, એ વિષયો લોકો સુધી જાય અને ભારત જે પ્રતિનિધિત્વ કરવાનું છે G20માં એના માહિતી લોકોને મળે અને આ G20નો જે ઉદ્દેશ્ય છે નરેન્દ્રભાઈનો કે અલગ અલગ વિષયમાં લોકો જાણકાર થાય અને એ સાથે લોકોને આ જાણકારી મળે અને લોકો આ વિવિધ વિષયો સમાજ વચ્ચે લઈને પછી પોતાના જીવનમાં જેમ કે પર્યાવરણનો વિષય છે, ભારતને જે વિશ્વ સ્તર પર જે પ્રકારની પ્રતિષ્ઠા છે, જે વેપાર છે, ભારતના અંદર જે સ્ટાર્ટઅપ છે, ભારતનું જે નેતૃત્વ છે, ભારતની વેક્સિનેશનમાં જે પ્રકારે દુનિયાની મદદ કરી છે, આ ભારતની જે અત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ ભારત જે પ્રકારે વિશ્વમાં આગળ વધી રહ્યું છે, જ્યારે પહેલા ભારત આપણે ખરીદતા હતા અત્યારે આજે ભારત જ્યારે નિર્યાત કરે છે, આવા વિવિધ વિષયો લોકો વચ્ચે જાય અને એની માહિતી મળે અને ભારત જે પ્રકારે વિશ્વ સ્તર પર શક્તિશાળી સ્વરૂપમાં નયા ભારત કે રૂપમાં આજે પ્રસ્તુત થઈ રહ્યું છે એની માહિતી મળે તે હેતુથી અમારા જે સુરત બેંકના જે પણ અમારા અધિકારીઓ છે, અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઈ અને આ બધા કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો આ વિષયને લઈને આ સરસ વિચારગોષ્ઠીનું આયોજન થયું. સુરેશ રાઠોડ, હિન્દ TV, ન્યૂઝ, બારડોલી.